ধরে কুহু বিষয় না পার্ট পাঁচ এমা চপড়ি পানা নাম্বার 91 ওকে તો જુઓ પાના નંબર 91 કાઢો હવે તમને બહુ મજા આવશે એમાં શું છે તમારા મિત્ર લીટી કરેલ પાત્ર બને પછી નીચે જેવી ઘટનાનો અભિનય કરો અભિનય કરવાનો છે હું કરાવીશ નહીં સામાથી શું બને તમે શું બનાવશો તે લખો વસ્તુ શેરડી શું બને ગોળ સરી હું બનાવીશ ગોળ હું પણ શું બનાવીશ ગોળ પછી વસ્તુ દૂધ શું બને દહી માખણ છાસ માવો હું બનાવીશ માવો જે આપણને વધારે ભાવે તે આપણે બનાવવાનું પછી આપી છે બાજરી શું બને રોટલા થેપલા કુલે સુખડી ટેબરા મુખિયા બહુ બને હું બનાવીશ ફૂલે મકાઈ શું બને રોટલા દાળી હું બનાવીશ દાળી વસ્તુ મગફળી શું બને ચીક્કી સુખડી હું બનાવીશ સુખડી વસ્તુ ગૌ શું બને રોટલી ભાખરી લાડુ લાપસી ગૌની સેવ પૂરી ઘણું બધું હું બનાવીશ લાપસી તલ શું બને ચીક્કી કચરિયું સુખડી હું બનાવીશ ચીક્કી વસ્તુ જુવા શું બને રોટલો પાપડ હું બનાવીશ દાણા ચોખા શું બને ભાત ખીચડી ઢોકળા ઢોસા ઈડલી હું બનાવીશ મમરા બસ ચણા શું બને પકોડી કઠોળ મોહનથાળ પાણી આવી ગઈને મોમાં ભાવે ને હું બનાવીશ ભજીયા ઓકે મિન્ટુભાઈની વાત તો તમને ખબર છે તે વાત ખૂબ ટૂંકમાં લખો મિન્ટુ નામનો ખૂબ જ જીદ્દી એવો એક મંકોડો હતો તેને ગોળ ખૂબ જ ભાવતો હતો તે રોજ વારંવાર ગોળ ખાવા જીદ કરતો હતો એકવાર નિશાળેથી આવી મમ્મી પાસે ગોળ માગ્યો ગોળ ન મળ્યું એટલે રિસાયો પોતાની પૂંઠ પર બચકું ભર્યું મમ્મી તેની આ કુટેવથી કંટાળી ગઈ હતી તેને રામજી બાપાના ખેતરે લઈ ગઈ રમત રમવા તૈયાર છો ને જૂથમાં ગોઠવાઈ જાઓ 3 મિનિટમાં લખો કે વર્ગમાં કઈ કઈ વસ્તુઓ છે જૂથમાંથી એક સભ્ય લખે બાકીના તેને લખાવે વર્ગની વસ્તુ લખાવશે તો પહેલાં શું બોલીશું પાટલી બ્લેકબોર્ડ ટેબલ ખુરશી તમને ગમતો વર્ણ પસંદ કરો જેમ કે ગ તેનાથી શરૂ થતા માણસોના નામ 1 મિનિટમાં લખો જેમ કે ગગન ગીતા ગૌરા ગીરા ગૌરવ ગોમતી આગળ તમને મળેલા કુટુંબમાં આવતી વસ્તુઓ કે જીવોના નામ લખો 5 મિનિટમાં જેમ કે રમકડા કુટુંબમાં હોય તો દડો ભમરડો લખોટી બેગ પછી બીજું શું રમકડામાં સાયકલ સાયકલનું રમકડું આવે છે ને પછી બીજું શું તમારી જોડે હોય રમકડા લખવાના તમને ગમતા ઓકે બે જૂથ ભેગા થઈ
સોરી આ રમત માટેના કુટુંબમાં નામ છે કપડાં આ છે ને પેન્ટ શર્ટ સૂટ શેરવાની રમત ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન લંગડી દડા ભેગ ગામ તો ગામ કયું ચાંદલોડિયા કાઠલોડિયા બરાબર તમારું પોતાનું ગામે લખાય જે હોય પ્રાણી ગાય ભેંસ બકરી જીવજંતુ જીવજંતુઓના નામ આવડે મંકોડો જૂ પતંગિયું બરાબર પછી મીઠાઈ મોહન થાળ પછી સુખડી પછી મૈસૂર તમને જે આવડે એટલા લખવાના બે જૂથ ભેગા થઈ પોતાના નામની યાદીમાંથી એક એક નામ પસંદ કરો બંને શબ્દોનો ઉપયોગ થાય તેવું વાક્ય બનાવો રાજકોટ જાઓ એટલી વાર પેંડા ખાઓ ઓકે તો તમે આ રાજકોટના પેંડા પ્રખ્યાત છે તો જ્યારે જ્યારે રાજકોટ જતા હશો ત્યારે ત્યારે શું કરતા હશો પેંડા ખાતા હશો તો શું લખાય રાજકોટ જાઓ એટલી વાર પેંડા ખાઓ પછી એના ને એના જેવું બીજું વાક્ય આપણે બનાવવાનું છે તો યાદ કરો ફટાફટ થોડું મગજ કરશો તમે કસો 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 બધું હું શીખવાડીશ તો તમે ક્યાંથી શીખશો ગયા વેકેશનમાં ગૌરવ મોરબી ફરવા ગયો હતો આપણે ને એ રીતે બીજું વાક્ય બનાવી શકાય ચલો હવે હથેળી કસો આપેલા વાક્ય વાંચો તેવા વાક્ય બનાવીને લખો મેં એક પર્વત જોયો છે એનું નામ છે ગિરનાર હું એક એક્ટરને ઓળખું છું એનું નામ છે અમિતાભ મેં એક પોપટ જોયો છે તેનું નામ છે બાદશાહ હું એક કૂતરાને ઓળખું છું તેનું નામ લાલિયો હું એક ક્રિકેટરને ઓળખું છું તેનું નામ વિરાટ મેં એક દુકાન જોઈ છે એનું નામ કૃષ્ણા શું પણ નામ પર્વત તો નામ ગિરનાર એક્ટર નામ અમિતાભ પોપટ નામ બાદશાહ કૂતરો લાલિયો ક્રિકેટર વિરાટ દુકાન અપ્સરા મારા ગામનું નામ આણંદ છે મારી નાની બહેનનું નામ જિજ્ઞાસા રાખ્યું છે જો કૌંસમાં મૂકો પાડેલા નામને કૌંસ કરો તો ગામ અને આણંદ તો ગામમાં નાનો કૌંસ કરવાનો અને આણંદમાં મોટો કૌંસ મારી નાની બહેનનું નામ જિજ્ઞાસા રાખ્યું છે પણ હું તેને ચપુ કહું છું જિજ્ઞાસા અને ચપુ ઉપર કૌંસ કરવાનો દાદા જેવો શીખવું વાપરે છે તેનું નામ અમે દાદા શીખ્યું પાડ્યું છે ઓ શીખવું દાદ શીખવું ઉપર કરવાનું મોટા દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે ગાંધી હોસ્પિટલ ઉપર કૌંસ કરવાનું મારી શાળાનું નામ તિરુપતિ પ્રાથમિક શાળા છે તિરુપતિ ઉપર કૌંસ કરવાનું તમને ખબર છે નેહાને કયો વિષય ગમે ગુજરાતી વિષય ઉપર કૌંસ કરવાનું સરપંચનું ઘર વિજય સોસાયટીમાં છે ઘર અને વિજય સોસાયટી ઉપર કૌંસ કરવાનું તમને ગમતું હોય એવું નામ લખો હવે એ વધારે કરવાની જરૂર નથી આગળ કોણ શું મૂળ નામ હું આવું નામ પાડીશ ઓકે કોણ શું હું આવું નામ પાડીશ ઓકે તો આ વિડિયો હવે પછીના આ પાઠની સમજૂતી પાના નંબર 93ની
હવે પછીના વિડિયોમાં કરાવીશ. ઓકે.